થરાદમાં બ્રહ્મકુમારીના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં થરાદના સાંસદ પરબતભાઈ પટેલે અને કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત અને શિલાન્યાસનો કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મકુમારીઓએ વિવિધ સ્થળોએથી હાજરી આપી હતી. તેમજ માઉન્ટ આબુમાંથી પધારેલા ઉર્મિલાબહેને આ પ્રસંગે આરસી વચન પાઠવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે થરાદમાં બ્રહ્મકુમારીના ભવનના નિર્માણ બાદ સરહદી વિસ્તારમાં આધ્યાત્મિકતા વધશે, જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠા કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂત, નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આજ થરાદ કી ભૂમિ પર બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કી ઓર સે રાજયોગ ભવન કી નીવ રખી ગઈ. ઇસમે હમારે આદરણીય સાંસદ પર્વત પટેલ ભાઈજી ઓર વિધાયક ભાઈજી પધારે. इसके अलावा समाज के अन्य गणमान्य व्यक्तियों ने भी नींव रखने में अपनी अपनी उंगली लगाई. इस भवन निर्माण का उद्देश्य है कि लोगों का चरित्र निर्माण हो, उनके जीवन में शांति आए. आज हम देखते हैं कि समाज का हर वर्ग उन्नति कर रहा है, लेकिन जो चरित्र का क्षेत्र है वो दिनों दिन नीचे गिरता जा रहा है. और चरित्र के बिना मानव जीवन कोड़ी तुल्य हो जाता है. तो मानव जीवन में सच्ची शांति, प्रेम, भाईचारा, एकता कैसे स्थापित हो, उसकी व्यवहारिक शिक्षा यहाँ पे दी जाएगी. हमारी पुष्पा बहन यहाँ की इंचार्ज है, सांचौर की जया बहन, उनकी देखरेख में ये सारा कार्य चल रहा है. हमारी ब्रह्मचारिणी बहनें सुबह से लेकर रात तक जन सेवा की निस्वार्थ कार्य में लगी रहती हैं. और ये भवन सर्व के सहयोग से बन रहा है. हमारी शुभकामना है कि थराद के भाई बहनों को इस भवन से सुख शांति प्राप्त हो और सभी के घरों में